નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 1 આપણો રાષ્ટ્રીય ગણ કેવી રીતે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ગાણિતિક સંકલ્પનાઓ જેવી કે આકારો, અનુમાનો અને મોટી સંખ્યાઓનો ખ્યાલ પણ આપણે મેળવીએ છીએ. સામાન્ય ગાણિતિક ક્રિયાઓ, ઝડપ, લોન વગેરે વાસ્તવિક જીવન સાથે આપણે જોડાયેલા હોય છે. 1 કરોડ સુધીની સંખ્યાનું જ્ઞાન પણ આપણે મેળવવાનું છે. ઝડપ અને સમયનું અનુમાન વગેરે વિશેની પણ આપણે માહિતી મેળવવાની છે. તો અહીં ઝડપ અને સમય આપેલ છે, તેનું એક્ઝામ્પલ આપેલ છે. આપણે ગાણિતિક સ્વરૂપે જોઈએ તો અહીં એક પ્રશ્ન એક આપે કે એક સાયકલ 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે, તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે? વિદ્યાર્થી મિત્રો, અહીં એક સાયકલ છે, 1 કલાકમાં તે 4 કિલોમીટર અંતર કાપે છે, તો 3 કલાકમાં તે કેટલું અંતર કાપશે એ આપણે ગાણિતિક સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે જોઈએ, એક સાયકલ 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો 3 કલાકમાં 3 કલાકમાં કેટલું અંતર કાપશે? આના માટે થઈને આપણે ચોકડી ગુણાકાર કરીશું, તો 4 × 3 / 1 એટલે 4 × 12 / 1 એટલે 12 ના છેદમાં 1, 12 × 1 = 12. વિદ્યાર્થી મિત્રો, 3 કલાકમાં 12 કિલોમીટર જેટલું અંતર કાપશે. ત્યારબાદ આ પ્રકરણમાં આપણે સ્થાન કિંમત વિશેની પણ માહિતી મેળવવાની છે. તો અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ ત્યાં સુધીમાં આપણે આવશે. તો હવે આપણે જોઈએ કઈ સ્થાન કિંમત આપેલી છે. તો એક્ઝામ્પલ આપ્યું છે 15,27,980. હવે આ કેવી રીતના આપણે ખબર પડે? તો ગણી લેવું, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. હવે આપણે તેની સ્થાન કિંમત મેળવવાની છે. તો અહીં સૌપ્રથમ આપણે એકમથી ચાલુ કરીશું. તો 3 ની સ્થાન કિંમત આપણે સૌપ્રથમ લખીશું. તો 3 ની સ્થાન કિંમત એકમની જગ્યાએ હોવાથી તેને તે જ રહેશે, એટલે 3 ની સ્થાન કિંમત થશે 3. ત્યારબાદ છે 8. તો કે 8 ની સ્થાન કિંમત 8 છે, તે દશકના સ્થાને હોવાથી તેની સ્થાન કિંમત થશે 80. ત્યારબાદ છે 9. તો કે 9 ની સ્થાન કિંમત, તો કે તે એકમ, દશક અને સોના સ્થાને હોવાથી તેની સ્થાન કિંમત થશે 900. ત્યારબાદમાં છે 7. તો કે 7 ની સ્થાન કિંમત, તો કે એકમ, દશક, સો અને 1,000, તો અહીં તેની સ્થાન કિંમત થશે 7,000. ત્યારબાદમાં છે 2. તો આપણે 2 ની સ્થાન કિંમત જોવાની છે. તો તે ક્યાં સ્થાને છે? એકમ, દશક, સો, 1,000 અને 10,000. તો 2 ની સ્થાન કિંમત થશે અહીંયા 20,000. ત્યારબાદમાં છે 5. તો આપણે 5 ની સ્થાન કિંમત જોઈએ. ત્યારબાદ છે 1. તો આપણે 1 ની પણ
10 લાખના સ્થાને છે. તો અહીં તેની સ્થાન કિંમત થશે 10 લાખ થશે તેની સ્થાન કિંમત. તો અહીં આપણે સ્થાન કિંમત વિશેની અનેક માહિતી મેળવી. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ છે તે છે કે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખવાનું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને અંકમાં કેટલી હશે 1000 10000 લાખ સુધીની રકમ હશે તે અંકમાં આપેલ હશે તે તમારે શબ્દમાં લખવાની હશે. તો અહીં તમને આપેલ છે 6432. તો કેમ ખબર પડે એકમ 10000. તો ત્યારબાદ આપણે લખીશું એકમ 10000 એટલે 6 છે 1000ના સ્થાને છે એટલે 6000. પછી 4 છે 100ની જગ્યાએ છે એટલે 400. હવે તેવી જ રીતના એક્ઝામ્પલ 3 તે એનાથી ઉલટું છે. તો કે નીચેની સંખ્યાઓને અંકમાં લખવાની છે. શબ્દમાં લખેલી હતી તેને કેમાં લખવાની છે આપણે અંકમાં. તો કે 7422. તો આપણે અહીં 1000ની જગ્યાએ 7ને ગોઠવીશું, 100ની જગ્યાએ 4 અને 22. તો અહીં બનશે આપણે 7422. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે આપણું રાષ્ટ્રીય ફળ કેરી વિશેની માહિતી મેળવી. હવે કેરીનો ઉપયોગ એક તો આપણે ખાવામાં જ કરે છે, ત્યારબાદ કેરીના આકારો આપણે જોવા જઈએ તો મહેંદીની ડિઝાઇનોમાં હોય છે, ચાદરોમાં હોય છે, પછી દ્રેસના કાપડો જે આવતા હોય છે તેમાં હોય છે. તે જ નહીં પરંતુ કેરીનો ઉપયોગ છે આપણે તે ગાણિતિક સંખ્યાઓ દર્શાવવા માટે પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સધેયનું પઠન કરીશું. અસ્તુ.